નમસ્તે બાળકો ધોરણ સિનિયર કેજી વિષય ગણિત તમે બધા ચોપડી લાવ્યા છો એમાં પાના નંબર બત્રીસ ખોલો ખોલો ખોલ્યું બધાએ જુઓ એમાં આપણે સૂચના વાંચીએ મહાવરો પલાખા શિક્ષક શ્રી અંક બોલે અને બાળક જાતે લખે કૌશમાં એક થી પચાસ તો જુઓ વિદ્યાર્થી મિત્રો તમારા શિક્ષક અંક બોલે અને તમારે જાતે લખવાનું છે આપણે એકથી પચાસ અંકમાંથી મોડે લખવાનું છે તો ચાલો સૌ પ્રથમ પાંચ લખો લખ્યું હવે બાજુમાં લખો નવ લખ્યું બધાએ હવે એની બાજુમાં લખો બાર બધાએ ચોરસખાનામાં સારા અક્ષરે લખવાનું છે લખ્યું હવે નીચે લખો પંદર એની બાજુમાં લખો ઓગણીસ એની બાજુમાં લખો ત્રેવીસ લખ્યું બધાએ બોલી બોલીને સારા અક્ષરે લખો છો ને સરસ હવે નીચે લખો અઠ્યાવીસ એની બાજુમાં લખો ત્રીસ એની બાજુમાં લખો ચોત્રીસ લખ્યું હવે નીચે લખો ઓગણચાલીસ એની બાજુમાં લખો પિસ્તાલીસ અને છેલ્લા ખાનામાં લખો પચાસ લખ્યું બધાએ બોલીને સારા અક્ષરે ચોરસ ખાનામાં લખ્યું છે ને સરસ હવે નીચે જુઓ આપણે સૂચના વાંચીએ પાછળ આવતો અંક લખો તો જુઓ વિદ્યાર્થી મિત્રો અહીંયા ચોરસ ખાનું આપ્યું છે અને બે ભાગ પાડેલા છે તો એમાં આગળ એક અંક લખેલો છે હવે એની પાછળ જે અંક આવતો હોય તે આપણે લખવાનો છે બધાએ બોલીને સારા અક્ષરે ચોરસ ખાનામાં જ અંક લખવાનો છે તો જુઓ સૌ પ્રથમ કયો અંક આપેલો છે એકડતગડ તેર તો તેર પછી કેટલા આવે એકડ ચોગડ ચૌદ તો ચાલો લખો બધા બોલીને એકડ ચોગડ ચૌદ લખ્યું બધાએ હવે નીચે જુઓ કેટલા અંક લખેલા છે બગડ આઠળ અઠ્યાવીસ તો બગડ આઠ અઠ્યાવીસ પછી કયો અંક આવે બગડ નવડ ઓગણત્રીસ તો ચાલો લખો બગડ નવડ ઓગણત્રીસ લખ્યું બધાએ હવે નીચે જુઓ કેટલા લખેલા છે એકડ છગડ સોળ તો એકડ છગડ સોળ પછી કયો અંક આવશે એકડ સાત સત્તર તો ચાલો લખો એકર સાતર સત્તર લખ્યું બધાએ સરસ બધાએ બોલી બોલીને સારા અક્ષરે લખ્યું છે ને હવે ઉપર જુઓ કેટલા લખેલા છે ચોગઢ છગડ છેતાલીસ તો છેતાલીસ પછી કયો અંક આવશે ચોગઢ સાત સુડતાલીસ તો ચાલો લખો ચોગઢ સાત સુડતાલીસ હવે આગળ કેટલા લખેલા છે એક આઠ અઢાર તો અઢાર પછી કયો અંક આવશે એક નવ ઓગણીસ તો ચાલો લખો એક લખ્યું બધાએ હવે નીચે જુઓ કેટલા અંક લખેલા છે તગડ એકડ એકત્રીસ તો એકત્રીસ પછી કયો અંક આવશે તગડ બગડ બત્રીસ તો ચાલો લખો તગડ બગડ બત્રીસ લખ્યું બધાએ બોલી બોલીને સારા અક્ષરે લખ્યું છે ને સરસ હવે ઉપર જુઓ કેટલા લખેલા છે બંને બગડા બાવીસ તો બાવીસ પછી કયો અંક આવશે બગડ તગડ ત્રેવીસ તો ચાલો લખો બગડ તગડ ત્રેવીસ લખ્યું બધાએ હવે નીચે કયો અંક છે એકડ સાતડ સત્તર તો સત્તર પછી કયો અંક આવશે એક આઠળ અઢાર તો ચાલો લખો એકડ આઠ અઢાર લખ્યું હવે નીચે કેટલા લખેલા છે તગડ નવળ ઓગણ તો તગડ નવળ ઓગણ પછી કયો અંક આવશે ચોગડ ને મીંડે ચાલીસ તો ચાલો લખો ચોગડે ને મીંડેચાલીસ લખ્યું બધાએ બોલી બોલીને સારા અક્ષરે લખ્યું છે ને સરસ તો જુઓ વિદ્યાર્થી મિત્રો આજે આપણે મહાવરામાં શિક્ષક અંક બોલ્યા અને તમે લખ્યું અને પાછળ આવતો અંક લખ્યો હવે આવી જ રીતે સમયના પાન પર જે ગૃહકારે આપ્યું છે તે તમારે ઘરે વાલીશ્રીની મદદથી નોટમાં અને ચોપડીમાં બોલી બોલીને સારા અક્ષરે લખવાનું રહેશે આવજો